गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે એક તૃતીયાંશ ભાગ કોને કહેવાય, એક ચતુર્થાંશ ભાગ કોને કહેવાય અને ત્રણ ચતુર્થાંશ ભાગ કોને કહેવાય એના વિશે શીખ્યા. હવે આજે એના વિશે થોડી વધારે માહિતી મેળવી. બરાબર, ચાલો જો મારી પાસે આ એક સર્કલ છે. બરાબર, એ સર્કલના મેં બે ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? બે ભાગ કર્યા. બરાબર, એટલે બે ભાગ અલગ અલગ થશે. એક ભાગ આ થશે અને બીજો ભાગ આ રીતે થશે. એટલે બે ભાગ થયા. બરાબર, એટલે આ ભાગ કેવો કહેવાય? અડધો કહેવાય. જેને આપણે કઈ રીતે લખીએ છીએ? આ રીતે લખીએ છીએ, એક દૂત્યાંશ. એટલે કે બે ભાગનો આ એક ભાગ છે. બરાબર, તેને શું કહેવાય? બે ભાગ. આ એક અને આ કેટલા ભાગ છે? બે ભાગ છે. બરાબર, એટલે કે બે ભાગમાંનો આ એક ભાગ કહેવાય. બરાબર, એવી રીતે મેં ચાર ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? એક, બે, ત્રણ અને ચાર ભાગ કર્યા. એટલે એને શું કહેવાશે? હવે જો મારે આ બે ભાગ લેવા છે, આ પહેલો અને બીજો બે ભાગ લેવા છે. આપણે ભાગ કેટલા કર્યા છે? ચાર. તો ચાર ભાગમાંના બે ભાગ આપણે લીધા, એટલે એને શું કહેવાય? બે ચતુર્થાંશ. અને બે ચતુર્થાંશને આગળ આપણે જોઈ ગયા તેમ એને બે દુ ચાર, એટલે એને અડધો ભાગ પણ કહેવાય, જે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. હવે મારે ત્રણ ભાગ જોઈએ છે. કેટલા? ત્રણ ભાગ જોઈએ છે. કેટલા ભાગ જોઈએ છે? ત્રણ ભાગ જોઈએ છે. પણ ટોટલ ભાગ કેટલા છે? ચાર ભાગ છે. કેટલા છે? ચાર. અને તેમાંથી મેં કેટલા લીધા છે? ત્રણ. એટલે કેટલા થયા? ત્રણ ચતુર્થાંશ ભાગ થયા. અને ચોથો ભાગ, આપણે ખાલી આટલો ભાગ લઈએ, આટલો એક જ ભાગ લઈએ, તો એને શું કહેવાય? પા ભાગ કહેવાય. કેટલો ભાગ કહેવાય? પા ભાગ કહેવાય. એક ચતુર્થાંશ ભાગ કહેવાય. એટલે કે ચાર ભાગમાંનો એક ભાગ. બરાબર ને? ટોટલ કેટલા છે? ચાર છે. પણ મેં લીધા કેટલા? આટલો એક ભાગ લીધો. અને ટોટલ ચાર ભાગ, એમાંથી મેં એક ભાગ લીધો, એટલે કે એક ચતુર્થાંશ ભાગ, એટલે કે પા ભાગ. હવે ત્રણ ચતુર્થાંશ ભાગ લઈએ તો એને કેટલો કહેવાય? પોણો કહેવાય. બરાબર, હવે બે ભાગ લઈએ એટલે કે અડધું, એક તૃતીયાંશ ભાગ કહેવાય. બરાબર, આટલું આપણે આગળના વિડીયોમાં શીખી ગયા હતા. બરાબર, હવે આગળ જોઈએ. રાનીને ચોકલેટ મળી. શું મળી? ચોકલેટ મળી. આપણને પણ કોઈ વાર ચોકલેટ મળે તો ઘણો આનંદ થાય. બરાબર, આપણને ચોકલેટ બહુ ભાવે. એવી રીતે શું કહે છે? રાનીને ચોકલેટ મળી. અને તમે ચોકલેટ ખાવ છો તો અમુક ચોકલેટ એવી હોય છે કે એની અંદર ભાગ પાડેલા હોય છે. આપણે જોઈએ તો ડેરી મિલ્ક, તો ડેરી મિલ્કની અંદર કેવા ભાગ પાડેલા હોય છે? બરાબર ને? બે બેની લાઇનમાં ભાગ પાડેલા હોય છે. આગળ જો, તેને એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીના ને આપ્યો. બરાબર, કોને આપ્યો? રીનાને આપ્યો. પણ કેટલો ભાગ આપ્યો? અડધો ભાગ આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. હવે પહેલા તો જોઈએ કે ચોકલેટના ભાગ કેટલા છે. બરાબર, તો ચોકલેટના જોઈએ તો આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ચોકલેટના કુલ ભાગ કેટલા છે? છ ભાગ છે. બરાબર, હવે રાનીએ રીનાને કેટલો ભાગ આપ્યો છે? અડધો ભાગ આપ્યો છે. શું આપ્યો છે? અડધો ભાગ. તો આપણે અડધો ભાગને કઈ રીતે લખીએ છીએ? આ રીતે લખીએ છીએ. બરાબર ને? એકના છેદમાં બે, એટલે કે એક દ્વિતીયાંશ, આ રીતે લખીએ છીએ. બરાબર, એટલે કે અડધો ભાગ મળ્યો. હવે રાની પાસે ટોટલ ભાગ કેટલા છે? છ ભાગ છે. હવે છ ભાગનો અડધો ભાગ કેટલો થાય? એ તો આપણે મૌખિક ગણતરી પણ કરી શકીએ કે મારી પાસે છ ચોકલેટ છે, એમાંથી અડધી ચોકલેટ હું મારા દોસ્તને આપી દઉં છું. તો તમારી પાસે કેટલી બચશે? મારી પાસે છ ચોકલેટ છે, એમાંથી મેં ત્રણ ચોકલેટ મારા દોસ્તને આપી દીધી, તો મારી પાસે કેટલી બચી? ત્રણ ચોકલેટ બચી ને. એવી રીતે રાની પાસે ચોકલેટના છ ભાગ છે. બરાબર, એક જ ચોકલેટ છે પણ એક ચોકલેટમાં છ ભાગ છે. તો એને અડધો ભાગ કોને આપવાનો છે? રીનાને આપવાનો છે. તો આપણે અડધો ભાગ કઈ રીતે લખીએ છીએ? આ રીતે લખીએ છીએ. બરાબર, હવે કેટલા ભાગ છે? છ. એટલે એક દૂત્યાંશ ગુણ્યા છ.
બરાબર. હવે જુઓ અહીંયા ઘડી, હવે જે આ અંશ માં હોય છે એ અંશ સાથે શું થાય છે, બંનેનો ગુણાકાર થાય. અંશ સાથે શું થશે, બંનેનો ગુણાકાર થશે. અને આ જે છેદ છે એ છેદ સાથે 6 નો અને 2 નો શું થશે, ભાગાકાર થશે. શું થશે, ભાગાકાર. આ ઉપરની સંખ્યા સાથે ગુણાકાર અને નીચેની સંખ્યા સાથે ભાગાકાર, બરાબર. એટલે 6 એકા 6 અને અહીંયા ઘારી કેટલા છે, છેદમાં 2. અહીંયા ઘારી 2 એટલે થઈ ગયો 6 અને 2 નો ભાગાકાર. 6 અંશમાં આવી ગયા અને 2 છેદમાં, એટલે 6 અને 2 નો શું થશે અહીંયા ભાગાકાર, એટલે કેટલા થશે, 42 6 એટલે કે 3. તો 3 ભાગ શું કરવું પડશે, રાનીએ રીનાને આપવો પડશે. કેટલા ભાગ આપવો પડશે, 3 ભાગ, બરાબર. તો આપણે કેટલા પણ ગોળ કરવું પડે, પહેલું બીજું અને આ ત્રીજું, આજે 3 ભાગ થયા, એટલે કે 1 2 અને 3. આ 3 ભાગ એટલે કે અડધો ભાગ રાની રીનાને આપી દેશે. દેખ મિત્રો, તો હવે થોડુંક આગળ જોઈએ. નીચે આપેલા લંબચોરસને જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં, કેટલા ભાગમાં, અડધા ભાગમાં કાપી શકો, જુદી જુદી 5 રીત દોરો, બરાબર. આપણે તમને કેટલા 5 લંબચોરસ આપ્યા છે, બરાબર. આ લંબચોરસને તમારે એવી રીતે કાપવાના કે જેથી એના 2 ભાગ થાય. કેટલા ભાગ થાય, 2 ભાગ થાય. પણ 2 ભાગ એવા થવા જોઈએ કે બંને ભાગનું માપ એક સરખું હોવું જોઈએ, એક મોટો કે એક નાનો હોવો જોઈએ નહીં. એટલે કે આ કાગળને તમે અહીંયાથી કાપી શકો નહીં, કેમ, કારણ કે આ ભાગ મોટો થઈ ગયો, આ ભાગ નાનો થઈ ગયો. પણ એવી રીતે 2 ભાગ બનાવવાના કે જેથી એના બંને ભાગ એક સરખા હોય. અડધા ભાગમાં વેચવાનું છે, બરાબર ને, એટલે કે અડધો ભાગ એટલે 2 ભાગ, બરાબર ને. હવે જો જુદી જુદી 5 રીતે દોરો. તો હવે પહેલા લંબચોરસને હું અહીંયા વચ્ચેથી કાપીશ, બરાબર. ક્યાંથી કાપીશ, વચ્ચેથી કાપીશ. એટલે આ બંને એક સરખા ભાગ થઈ ગયા, એટલે અડધો અડધો ભાગ થઈ ગયો. બીજી રીતે હું આ એક લંબચોરસને અહીંયા વચ્ચેથી એમ આડો કાપીશ, બરાબર. એટલે ઉપર નીચેનો અડધો અડધો ભાગ થઈ ગયો, થયા 2 ભાગ. હવે બીજા 3 છે, તો હવે બીજા 3 ને કેવી રીતે કાપીશું, તો એક ભાગને હું આ રીતે કાપીશ, બરાબર. એટલે આ 2 ભાગ થઈ ગયા અડધા અડધા. ચોથા લંબચોરસને હું આ રીતે કાપીશ, બરાબર, થઈ ગયા અડધો અડધો ભાગ, બરાબર. હવે પાંચમું, તો તમને કોઈ આઈડિયા છે કે પાંચમા ભાગને હું કેવી રીતે કાપીશ કે જેના 2 સરખા ભાગ થશે. આ તો રીત આપણને ખબર જ હતી કે લંબચોરસને આપણે આ રીતે કાપી શકીએ. હવે કોઈ નવી રીત તમને ખબર છે કે આ લંબચોરસને આપણે કઈ રીતે કાપી શકીએ? તો એ જે તમને કોઈ આઈડિયા આવતો હોય તો એ તમારે આ લાસ્ટ લંબચોરસમાં દોરવાનો રહેશે, બરાબર. સમજી ગયા ને, આ 4 રીતે મેં કાપ્યા. હવે એક તમારા માટે બાકી, જે તમારે તમારી જાતે આ લંબચોરસને કાપવાનું એટલે કે દોરવાનું રહેશે, બરાબર. કે તમે આ 4 સિવાય પાંચમી કઈ રીત છે કે જેનાથી આ લંબચોરસને 2 ભાગમાં વહેંચી શકો. આગળ જોઈએ, નીચે આપેલા લંબચોરસને જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગમાં વહેંચી શકો, જુદી જુદી 5 રીત દોરો. પહેલા આપણે જોયું કે લંબચોરસને આપણે 2 ભાગમાં વહેંચ્યું, હવે આપણે આ એક લંબચોરસને 4 ભાગમાં વહેંચવાનું છે. કેટલા ભાગમાં, 4 ભાગમાં. એટલે કે કેટલા ભાગ કરવાના છે, એના 4 ભાગ કરવાના છે, બરાબર. હવે જો પહેલી રીત આપણે જોઈએ તો આ રીતે આપણે લંબચોરસના એક સરખા ભાગ કરી શકીએ, 1 2 3 અને 4 આ રીતે થઈ ગયા 4 ભાગ. હવે બીજા લંબચોરસમાં આપણે આરા કાપા દોરીશું, થઈ ગયા 1 2 3 અને 4, થઈ ગયા 4 ભાગ. હવે બીજા એક લાઈન આપણે વચ્ચેથી દોરીશું અને બીજી આ રીતે દોરીશું, થયા 1 2 3 અને 4 ભાગ. હવે બચ્યા કેટલા, 2. તો
एक लंबचोरस ने आपणे વચ્ચેથી આ રીતે દોરીશું, બરાબર આ રીતે કરીશું ને આ રીતે, તો થઈ ગયા 1 2 3 અને 4, તો એક સરખા કેટલા ભાગ થયા? 4 ભાગ થયા. હવે આગળના આપણે એમાં જે તમારે અડધો ભાગ કરવાનો હતો એવી જ રીતે તમારે આ એકમાં લંબચોરસમાં પણ તમને જે રીતે આઈડિયા આવતો હોય એ રીતે તમારે આ લંબચોરસના 4 એક સરખા ભાગ જાતે કરવાના છે. મતલબ આ જે પેટર્ન આવી ગઈ છે એ સિવાયની પેટર્ન તમારે આમાં દોરવાની રહેશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા આકારોના એક તૃતીયાંશ ભાગના આકારમાં રંગ પૂરો. કેટલા કેટલા? એક તૃતીયાંશ, બરાબર. એક તૃતીયાંશ, બરાબર. એક તૃતીયાંશ ભાગના આકારોમાં રંગ પૂરો, તો તમે કેવી રીતે પૂરશો? એક તૃતીયાંશ આકારમાં રંગ પૂરવાનો છે. તમારી પાસે તમને આ રીતે આકૃતિ આપી દીધી છે, હવે તમને રંગ પૂરવા કહી દીધું છે, તો તમે કઈ રીતે કરશો? બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણે કઈ રીતે કરીશું. આપણને કેટલા ભાગમાં આકારોમાં રંગ પૂરવા કીધો છે? અડધા ભાગના આકારોમાં. કેટલા ભાગોના? અડધા. એક તૃતીયાંશ એટલે કેટલો ભાગ થયો? અડધો ભાગ થયો, બરાબર ને. તો આપણે અડધા આકારોમાં રંગ પૂરવાનો છે. તો સૌથી પહેલા આપણે નંબર 1 જોઈએ. હવે નંબર 1 ની અંદર તમે જુઓ કે તમને કેટલા ચિત્રો આપ્યા છે, એટલે કે કેટલા આકારો આપ્યા છે. તો કે 1 2 3 4 5 6 7 અને 8. કેટલા આકારો આપ્યા છે? 8 આકારો આપ્યા છે. અને આપણે કેટલા ભાગમાં રંગ કરવા કીધો છે? તો કે 1/3 ભાગમાં રંગ કરવા કીધો છે. હવે મેં તમને આગળ સમજાવ્યું એ રીતે કે ઉપરની સંખ્યા સાથે એટલે કે અંક સાથે 8 નો ગુણાકાર અને 2 સાથે 8 નો ભાગાકાર, બરાબર. એટલે કઈ રીતે થશે? 8 એકા 8 અને અહીંયા છેદમાં કેટલા છે? 2, એટલે 8 ભાગ્યા 2 થયું, એટલે કે 2 6 8, એટલે કેટલા થયા? 4. તો આપણે કેટલા ભાગમાં રંગ કરીશું? 1 2 3 અને 4. આપણે 4 આકારોમાં કલર કરીશું, રંગ પૂરીશું, બરાબર. હવે જો અહીંયા કેટલા હતા? 8. તો 8 ના અડધા કેટલા થયા? 4, બરાબર. એવી જ રીતે નીચે જુઓ કેટલા છે આઈસ્ક્રીમ કોન. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા છે? 10. હવે 10 ના અડધા કેટલા થશે? તો કે 10 ના અડધા 5. તો આપણે કેટલા એમાં કલર કરીશું? 1 2 3 4 અને 5. તો આપણે આ 5 આઈસ્ક્રીમ કોન ની અંદર કલર એટલે કે રંગ પૂરીશું. અને લાસ્ટ જુઓ કેટલા ઝાડ આપ્યા છે? 1 2 3 અને 4. કેટલા છે? 4. આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? અડધા ભાગમાં, બરાબર. એટલે 4 ના અડધા કેટલા થશે? 2. એટલે આપણે 1 અને 2 આ 2 ઝાડમાં કલર પૂરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે બીજી એક રીતે પણ આની ગણતરી કરી શકીએ છીએ. તો કે કઈ રીતે? ધારો કે તમને અહીંયા કેટલા સ્ટાર આપેલા છે? 8 સ્ટાર આપેલા છે, બરાબર. તો તમે તમને શું કીધું છે? કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? અડધા ભાગમાં રંગ પૂરવા કીધું છે, બરાબર. તો તમે 8 ના અડધા કરી શકો, એ આપણે મૌખિક ગણતરી પણ કરી શકીએ કે 8 ના અડધા કેટલા થાય, 4 ના અડધા કેટલા થાય, 6 ના અડધા કેટલા થાય, બરાબર ને. એ રીતે તમે મૌખિક ગણતરી કરીને પણ જવાબ લખી શકો છો. મતલબ કે તમારે સૂચનાને ધ્યાનમાં રાખવાની કે કેટલા ભાગમાં રંગ પૂરવા કીધો છે. હવે અહીંયા ગાડી તમને ટોટલ 8 સ્ટાર આપ્યા છે, બરાબર. તો 8 ના અડધા આપણને ખબર છે કે 8 ના અડધા કેટલા થશે? 4. એવી જ રીતે અહીંયા તમને 10 આપેલા છે, તો 10 ના અડધા કેટલા થશે? 5. અને 4 ના અડધા કેટલા થાય? 2 થાય.
તો આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.